છે પણ તેના સાથે જ આગળ વધે બોનાન્ઝા ના જતીન ત્રિવેદી હવે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જતીનજી ગુડ મોર્નિંગ સૌપ્રથમ તો આજના દિવસ માટે કાચા તેલ પર કેવી રીતના ટ્રેડ કરવાની રાહ આપી રહ્યા છો હજુ પણ ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં ઓલમોસ્ટ 3 યર્સના હાઈસ પર ટ્રેડ કરે છે વેરી ગુડ મોર્નિંગ જો કાચા તેલની અગર આપણે વાત કરીએ તો ડેફિનેટલી એક અપટ્રેન્ડ તો એના કન્ટિન્યુઅસલી ચાલુ જ છે કાલની અગર આપણે એની મોમેન્ટમ જોઈએ તો થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું હતું એના અંદર બટ એણે તો પણ 4300 ના લેવલ્સ રિસ્પેક્ટ કર્યા છે સો આજના દિવસે અગર આપણે ટ્રેડ જોયા છે તો પોઝિટિવ સાઈડ જ લાગી રહ્યું છે અગર આપણે એનું અગર ટેકનિકલ પર ટર્મ પર વાત કરીએ તો ડેફિનેટલી સારું પેટર્ન ચાલી રહ્યું છે એના અંદર રાઇઝિંગ ફોલિંગ રાઇઝિંગ ચેનલ પેટર્નના અંદર તો ત્યાંથી અગર જોવા જઈએ તો એવરી ડીપ જે છે મને લાગે છે બાઇંગ ઓપોર્ચ્યુનિટી રહેશે અને ગ્લોબલી પણ આપણે જોઈ રહ્યા છીએ કે જે ઓવરઓલ ટેન્શન ચાલી રહ્યા છે જીઓ પોલિટિકલ ટેન્શન બોલી લો કે યુએસ અને રશિયાના ટેન્શન બોલી લો એ બધા એક ફેક્ટર્સ જે છે એ ક્રૂડ ઓઇલ માટે બહુ સપોર્ટિવ છે સો ડેફિનેટલી આપણે એક બાઇંગ સાઈડમાં જ રહેવું જોઈએ ક્રૂડ ઓઇલના અંદર અગર લેવલ્સની વાત કરીએ તો થોડુંક ડીપમાં બાય કરશું 4330 ના લેવલ્સ મળે છે તો ત્યાં આગળ બાઇંગ ઓપોર્ચ્યુનિટી દેખાય છે મને અને આપણે જોને સ્ટોપ લોસ રાખશું એ 4290 નો રાખશું અને જે ટાર્ગેટ રાખશું એ 4385 નો રાખશું ઓકે તો હજુ બી આપણે લાગે છે કોઈ પણ ડીપ મળે છે તો ખરીદારી કરવાની રાય બનતી દેખાય છે 4385-4390 ના લેવલ્સ હજુ પણ આપણને કાચો તેલ બતાવે તેવી સંભાવના છે 4290 ના સ્ટોપ લોસ મૂકવા અને આજે જે આઈએના રિપોર્ટ્સ આવતા જોવા મળશે તેના પર ખાસ નજર રહેશે પણ તેના સિવાય અહીંયાથી આજના દિવસમાં બેઝ મેટલ્સ પર સુરાય છે ગઈકાલે આપણને એલ્યુમિનિયમ પર સૌથી વધુ તેજી દેખાઈ હતી ડોમેસ્ટિક માર્કેટ્સમાં ઝિંક અને નિકલ સૌથી વધુ રિએક્ટ કરી રહ્યા છે પોઝિટિવ તરફ જી બેઝ મેટલની આપણે વાત કરશું તો એના અંદર ડેફિનેટલી એક મિક્સ ટ્રેન્ડ ચાલુ છે હમણાં અગર આપણે જોવા જઈએ તો ઝિંક અને લેડના અંદર એક પ્રોફિટ બુકિંગ રેલી ચાલુ છે કાલે આપણે જોયું હતું કે ઝિંક અને લેડના અંદર બહુ સ્ટ્રોંગ સેલિંગ પ્રેશર ચાલતું હતું અને એના સામે કોપર જોવા જઈએ તો એ પણ એક થોડુંક સ્ટેબલ છે બટ અગર પોઝિટિવ અને ટ્રેન્ડિંગ સ્ટોકની વાત કરીએ તો નિકલ જે છે એ બહુ સારો લાગી રહ્યો છે અહીંયાથી આપણે જોઈ રહ્યા છે કે બાકી બધા બેઝ મેટલ્સના કમ્પેરિંગમાં નિકલ જે છે એ કાફી હદ તક સારું સ્ટ્રેન્ડ ચાલી રહ્યું છે એના અંદર તો ડેફિનેટલી એક સ્ટ્રોંગ મોમેન્ટમ મને દેખાઈ રહ્યું છે નિકલમાં એઝ ઓફ ના હમણાં તો ઘણું ઉપર ખુલ્યું છે 900 ઉપર ટ્રેડ કરી રહ્યું છે તો આપણી બાઇંગ સ્ટ્રેટેજી જે છે 900 પાસે રાખશું આપણે 900 પાસે લેવલ જયારે આવે ત્યારે આપણે બાય કરશું અને એનો સ્ટોપ લોસ રાખશું 885 નો નીચેનો અને ટાર્ગેટ રાખશું 925 નો ઓકે તો અહીંયાથી જોઈએ તો આપણે જરા છે 925 સુધીના લેવલ્સ નીકળ બતાવી શકે છે 885 સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખવાની રાહ ત્યારે બનતી દેખાય છે કેમ કે વોલેટાલિટી આપણને ખાસ કરીને બેઝ મેટલ્સ પર બનતી જોવા મળી રહી છે જેવી રીતના યુએસ સાથે ચાઇના વચ્ચે જેવી રીતના અહીંયાથી નેગોસિએશનની વાતો ચાલી રહી છે પણ ત્યારબાદ અહીંયાથી આપણે જોશું કે ડોમેસ્ટિક માર્કેટ્સમાં કોઈ પણ ઘટાડો આવે છે બેઝ મેટલ્સમાં તો નિકલ સૌથી વધુ નેગેટિવલી અને પોઝિટિવલી બંને તરફ અહીંયાથી રિએક્ટ કરતો જોવા મળે છે વધુ પણ તેના સાથે જ આજના દિવસમાં જો બુલિયન માર્કેટની વાત કરીએ હવે આપણે જે રાખીએ છીએ જીઓપોલિટિકલ ટેન્શન્સ જે છે થોડાક ઇઝ ઓન થતા દેખાય છે ચાઇના અને યુએસ વચ્ચે હવે થોડાક નેગોસિએશનની સંભાવના પણ બને છે શું લાગે છે આપને હજુ પણ પ્રીમિયમ્સ આ જ લેવલ્સની આસપાસ રહેશે કે થોડાક ઘટી શકે હા ડેફિનેટલી અગર ગોલ્ડ સિલ્વર આપણે જોઈએ બુલિયન માર્કેટ જે છે હજી પણ થોડુંક સ્ટ્રોંગ લાગે છે જો કે એનો બે દિવસથી આપણે જોયું તો એક કરેક્શન આવ્યું છે એના અંદર બટ આ કરેક્શન મને લાગે છે પ્રોફિટ બુકિંગ જ છે ખાલી એના અંદર અને પાછું નવું ફ્રેશ બાઇંગ આવી શકે છે બીકોઝ યુએસડી આના રકમે રૂપિયો જોઈએ તો આપણો રૂપિયો પણ થોડો કમજોર દેખાય છે ઓવરઓલ ટ્રેડિંગ ફર્મ્સના હિસાબથી અગર પોઝિશન વાઇઝ જોવા જઈએ તો રૂપિયો પણ 6533 ના પાસે જે હમણાં ટ્રેડ કરી રહ્યો છે એ થોડોક સ્ટ્રોંગ દેખાઈ રહ્યો છે તો એ ગોલ્ડ સિલ્વરને પણ એક હેલ્પ કરશે ઉપરની તરફ જવા માટે સિલ્વર અને ગોલ્ડ બેનું અગર મોમેન્ટમ જોઈએ તો ઘણું સારું લાગે છે ઓવરઓલ ડિપ્સમાં જ્યારે માર્કેટમાં ગોલ્ડ સિલ્વર મળે છે ત્યારે બાઇંગમાં જ રહેવું જોઈએ ઓકે તો અહીંયાથી કોઈ પણ ડિપ આવે છે ત્યારબાદ સોના અને ચાંદી પર ખરીદારી કરવાની રાય અત્યારે બનતી વધુ દેખાઈ રહી છે તેના સાથે કાચો તેલમાં પણ ખરીદારી કરવાની રાય અને બેઝ મેટલ્સમાં સૌથી વધુ પોઝિટિવ અત્યારે નિકલ દેખાય છે ત્યાં જ ખરીદારી કરવાની રાય આજના ટ્રેડિંગ સેશન પર બનતી દેખાય છે અને 925 સુધીના ટાર્ગેટ્સ દેખાઈ શકે છે તો ખરીદારી કરવાની રાય ત્યાં બનતી દેખાઈ રહી છે જતીનજી આભાર આપનો મારી સાથે શો પર જોડાવા બદલ થેન્ક યુ તેના સાથે જ લઈ એક નાનકડો વિરામ અને વિરામ બાદ અહીંયાથી મિડ કેપ્સ અને તેના સાથે જ વાયદા બજારના સ્ટોક્સ પર કરીશું ચર્ચા